بسم الله الرحمن الرحيم من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة ولنجزينهم أجرهم بأحسن ما كانوا يعملون मोमिन हयात तय्यबा हासिल करे ये वास्ते हुजूर आला सैयदना मोहम्मद बुरहानुद्दीन आका तवल्लाहु उम्रो शरीफ हमेशा साए फरमावेज। आप ये 1424 हिजरी लंदन में अपनी मीलाद मैमूनी वाज मुबारक में बैतुल खला मौजू पर आ मिसल कलिमात नूरानिया फरमायाज। घड़ी नहानी चीज से मगर मोती चीज अपन इस्लामी कल्चर में रहिए तो पहले की इस्लामी धप्पर हो वेस्टर्न यूरोपियन ना हो एशियन बेतुल खला हो અને પાણી સી ઇસ્તિંજા કરવી વાજિબ ફકત વિશ્વ પેપર થી ખરાબ લઈ લે તે બરાબર નથી બચ્ચાઓને બી એની તરબિયત ટ્રેનિંગ થાય આદત પારો એ મુતઅલ્લિક મમલુક આલ મુહમ્મદ બાર બાર કહેતો રહું છું વારંવાર તાકીદ કીધી મગર છેલ્લા કેમ ખ્યાલમાં નથી રહેતા અજબ અંજમાનામાં ટ્રસ્ટી અને ડાયરેક્ટર્સ પર લાઝિમ કરું છું કે આ વાત પર ખાસ તવજ્જો આપે એક સાલમાં સગલા જ ઘરોમાં એશિયન ટોયલેટ્સ લાગી જાય એમ તમી થાય સહાય થાય અને હર 3 મહિનામાં એનો રિપોર્ટ પેશ થાય। हुजूर आला सैयदना मोहम्मद बुरहानुद्दीन आका तवल्लाहु उम्रो शरीफ मोमिनीन नी सआदात अने बरकात अदआफन मुदाफा थाई ये वास्ते हमेशा मोमिनीन ने नसीहत ना करेमात नूरानिया फरमावी ने हक ना रस्ता नी हिदायत फरमावे छे। एक बयान मा आप फरमावे छे રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ આલિહીની શરીઅત હરેક અદબ શીખવે છે। એક નાની ચીઝ નાની નથી મગર મોટી વાત છે। તમારા નબી બેતુલ ખલામાં જાતા બી શીખાયું છે। એવા અંદાજમાં પૂછે છે, જવાબ ના દેનાર જવાબ દે છે કે હા એ બી શીખાયું છે, 12 અદબ છે। ફઝલત નીકળે એની તરફ દેખે તો દુઆ પડે, ઇન્સાન ખાસ દેખે જ છે, ફિરિશ્તા એને મું નીચું કરીને બતાવે છે, જો તારો આ હાલત છે, તારો હાલત તો દેખ। હસન ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, સેના ઉપર ફખર ખાવ છો, તમે પેદા થયા એક નુતફા કઝેરાથી મુર્દાર થઈ જશો, દફન ના કરે તો કેટલી બુ આવી જાય, આ તારો હાલત છે। વબૈનહુમા વિઆઉ આદરા, કિરફતીનો વાસન છે, પેટમાં લઈને ફિરી રહ્યા છે, પછી શું ચીઝ પર ફખર ખાવ છો,
શું ચીજ પર ફખર ઇન્સાનને છે? એક બયાનમાં આપ મોલા આ મિસાલ તસવીર ખેંચીને બતાવે છે. શરિયતમાં જેમ જિસ્મ અને જાનની તહારતનો હુકમ છે, તેમ જમીન અને ફર્શની તહારતનો હુકમ છે. તો ઘર પાક હોય, તહારતના અસબાબ બરાબર હોય, જેમ નાની ચીજ ચાકડી લોટા અંગોલિયા સગલું બરાબર હોય, બેતુલ ખલા બનાવે તો કિબલા સામને ના હોય યા કિબલાને પીત દઈને ના હોય. બેતુલ ખલાની 12 અદબ છે. એક બેતુલ ખલામાં જવામાં 12 અદબ ઘણી લતીફ દીકર છે. હર ચીજની અદબ છે. ખુલ્લા માથે ન જાય બેતુલ ખલામાં, પછી બીજી બી ઝિકરો છે, તો તહારતના અસબાબ બરાબર હોય. કિતનાક તો આરામથી બેતુલ ખલામાં બેઠી જાય, પેપર ભી વાંચી શકે છે. અદુકરા બેઠું જોઈએ, બેતુલ ખલા એ મિસલ જોઈએ. ઇંગ્લેન્ડ યા અમેરિકામાં ઘણા લોકોને કહેવામાં આવ્યું, કેમ કે વહાં કંઈ ખ્યાલ નથી રાખતા. કહ્યું કે તમને બરાબર જેમ શરિયતનો હુકુમ છે તેમ બેઠવું જોઈએ. જેમ એ લોકો બેઠી જાય છે તેમ બેઠી ના જાય. તો ખલા ભી એ મિસલ ની જોઈએ, તહારતનો ખ્યાલ બરાબર રાખવો જોઈએ. વલંગરી નમાઝી હોવી જોઈએ અને દીવાર સી અપ્રોક્સિમેટલી 9 ઇંચીસ દૂર હોય, તાકે નમાઝી કપરા દીવારને લાગીને નાપાક ન થઈ જાય. વોશ બેઝિનના નલનું પાણી ડાયરેક્ટ ડ્રેન પર ન પડે, બલકે થોડો આગળ પડે, તાકે છાંતા ન ઉડે. બેતુલ ખલાની ચાકરી ઊંચી હોય, તાકે પગ પર છાંતા ન ઉડે. યે જ મિસલ નમાઝીની ચાકરી ઊંચી હોય, તાકે પગ ગાલીચાસી લાગીને નાપાક ન થાય. બેતુલ ખલાના દરવાજાની ઉંમર અપ્રોક્સિમેટલી 4.5 ઇંચીસ હોય, દરવાજો અંદર ખુલતો હોય. અને જમીન સી અપ્રોક્સિમેટલી 4 ઇંચીસ ઊંચો હોય, તાકે બંધ કરવામાં અને ખોલવામાં ચાખરીને આર ન કરે. હુઝુર આલા સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા તવ્વલલ્લાહુ ઉમરહુ શરીફ એક બયાનમાં બેતુલ ખલાની અદબની આ મિસલ સી લતાફત સી ઝિકર ફરમાવી. મુમિનીનની જમાઅત આ સગલી અદબ છે, એના પરથી ઝિકર કરું કે બેતુલ ખલામાં ભી અદબ છે. જેમ બેતુલ ખલામાં જાય તો ડાબો પગ મુકદ્દમ કરે, પછી નીકળતી વખત જમનો પગ, અને બેતુલ ખલામાં વધારે બેઠી ન રહે
લંબાન બેઠે નહીં. કિતનાક લોકો શું કરે કે બેતુલ ખલા કુર્સી જેવી હોય, તમક્કુન સે બેઠા રહે, પેપર ભી વાંચે છે, જેમ બને તેમ કમ બેઠે, જીતનું જરૂરત હોય એટનું જ પછી ઉઠી જવું જોઈએ, જરૂરત પરમાને બેઠે. બૈતુલ ખલાની 12 અદબ. બૈતુલ ખલામાં ખુલ્લા પાવ ન જાય, બૈતુલ ખલામાં જાતા ડાબો પગ આગળ કરે, બૈતુલ ખલામાં ખુલ્લા માથે ન બેઠે, બૈતુલ ખલામાં કિબલા સામને અને કિબલાને પીઠ દઈને ન બેઠે, હાજત વાસ્તે બેઠે તે વખત ડાબા પગ પર વજન રાખે, બૈતુલ ખલામાં જરૂરત મુતાબિક બેઠે, લંબાન વખત ના બેઠે. જે ખડાવ હાજત વાસ્તે લીધો હોય તે પાછો ન લે, ખડાવ હદ્દી યા કલિયા યા છાનનો ન લે, ખડાવ ઈટ યા કપડાં યા પથ્થરનો લે, ખડાવ લીધો હોય તો બી પાણીથી ઇસ્તિંજા કરવું વાજિબ છે. ખડાવ એકી લે, યાની એક તીન યા પાંચ વાર લે, ઇસ્તિંજા ડાબા હાથથી કરે, ગાયત પર ઇસ્તિંજા ના કરે, એનાથી હતીને ઇસ્તિંજા કરે તાકે ગાયત પર પાણી ન પડે. હાજત કરતી વખત બોલે નહીં, કોઈ એના પર સલામ બોલો હોય તો એ હાલતમાં સલામનો જવાબ ના આપે. બૈતુલ ખલાસી બહાર નીકળતા જમનો પગ આગળ કરે, ઔલિયા અલૈહિમુસલામ હેવ ગાઈડેડ અસ ટુવર્ડ્સ હેલ્ધી લિવિંગ બાય કલ્ટિવેટિંગ ધ રાઈટ હેબિટ્સ. ઇસ્લામિક ટીચિંગ્સ કવર ઓલ એસ્પેક્ટ્સ ઓફ લાઈફ, ઈટિંગ, ડ્રિંકિંગ, sleeping, walking, even evacuation. In fact, Rasulullah sallallahu alayhi wa alihi has laid down 12 rules for using the toilet. Aqa Mawla Tawwalallahu Marwa Sharif has repetitively urged Mumineen to build Indian-style toilets in their homes instead of the Western toilet seats. This not only ensures taharat but has several health benefits as research has shown. Studies show that people who use toilet seats often feel that there is still something left after excretion. This is because the anal canal is unstraightened when seated. Bowel evacuation when seated results in obstructive constipation. Oncologists believe that 80% of colon cancers occur due to improper evacuation. Experts suggest
that this is the reason why colon cancer is the second leading cause of cancer deaths in countries where people use toilet seats. In Asian and African cultures, where squatting is the norm, colon cancer is virtually unknown. Another serious condition caused by sitting to evacuate instead of squatting is the leakage of wastes into the small intestine, due to which toxins enter the bloodstream. This puts pressure on the liver in detoxification. In the Western style sitting position, it is also difficult to practice some of the 12 rules that Rasulullah sallallahu alayhi wa alihi has laid down. For one, it is impossible to put pressure on the left foot while evacuating. Experts in acupressure suggest that there are pressure points in the left foot that help constipation and relieve digestion problems. The comfortable position on the toilet seat encourages longer sitting time and sometimes even newspaper reading in the toilet, which is undesirable. So, amithal mu'min, huzur ala Sayyidina Muhammad Burhanuddin aqa, tawwalallahu umrahu sharif na, farman ne mathe charavi ne, dini ane dunyavi saadat hasil kare che. એની હયાત તૈયબા બની જાય છે. એક બયાનમાં આપ મોલા ફરમાવે છે, બેતુલ ખલા ઘરોમાં અપની ધબની હોય, ઇસ્લામી હોય, ઇંગ્લિશ યા ફ્રેન્ચ સ્ટાઇલની ના હોય. ઇસ્ટિંજા પાણીથી કરવું લાઝિમ છે. કાગજ યા ટોયલેટ પેપરથી સાફ કરી દેવું કિફાયત નથી થતું. બચ્ચાઓને એવી હમણાંથી આદત પાડો, એક એક ચીજ બચ્ચાઓને શીખાવો, કેમ કે મોટા થાય તે વખત તૈયાર થઈ ચૂકા હોય, સ્કૂલોમાં જાતા હોય, બહારની આપના ઘરમાં આવે તો આપની સગલી ચીજો શીખાવો. બાવા અને માં એને વાત કરે, ઝિકરો કરે, દાઈની ઝિકર કરે, ઇમામની ઝિકર કરે, શિખામણ દે, તાકે બચ્ચાઓને એ બી શીખાવે કે દાઈના સામને જાશો તો તસ્લીમ કેમ કરશો, જો આમ તસ્લીમ કરજો, હર અદબ શીખાવે. મુમિનીનની જમાત તો કપડાની ઝિકર કરું, કપડાં નમાઝી રાખજો, નમાઝીના કપડાં અલગ હોય. બાથરૂમમાં ચાકડી પહેરીને જ જાય, પાંવ નમાઝી કરીને બાથરૂમથી નીકળે અને ગીલા પાંવથી ગાલીચા પર યા કાર્પેટ પરથી ચલીને નમાઝ વાસ્તે મુસલ્લા પર ખરા થઈ જાય, એ બરાબર નથી. ઘરમાં પહેરવાની નમાઝીની ચાકરી હોવી જ જોઈએ. પાક પાણીથી વુઝુ કરે, નમાઝી પાક કપડાં પહેરે. હુઝૂર આલા سیدنا محمد برہان الدین آقا طور اللہ عمرہ شریف ہم نے ارشادات فرماوے چھے. ہماری حیات طیبہ واسطے تمہید کرے چھے. آپ مولانی طاعت ما شکر ما انے خوشی نا طلب ما نیت کری لئیے کہ اپنا گھروں ما طہارت نا تمام اسباب જલ્દ અઝ જલ્દ દુરુસ્ત થઈ જાય. ખુદા તઆલા આ શાનના મૌલાને હમારી હિદાયત વાસ્તે તા રોઝે કયામત બા સલામત સહત ઓ આફિયતના મલાબિઝ ઝાફિયામાં બાકી રાખે.